हेलो ऑल माय स्टूडेंट्स, हवे आपणे आजना आ सेशन मां धोरण 10 ना जे विद्यार्थी मित्रो छे एमना गणित ना सिलेबस नी अंदर जे प्रकरण 14 अने एनो स्वाध्याय 14.4 छे एमनी संपूर्ण माहिती आपणे आजना आ सेशन मां मळवानी छे। तो मित्रों, जो अमारी चैनल ने पहली बार निहाळी रह्या होय तो एमने सब्सक्राइब करी नीचे आपेला बेल आइकन ऊपर क्लिक करी जेथी करीने अमारा नवा अपलोड थयेला विडियो नी नोटिफिकेशन मळती रहे। तो चलो मित्रों, हवे आपणे जोईए स्वाध्याय 14.4 नी साथे रिलेटेड अमुक माहिती। एमनी अंदर आपणने ए आवशे के ओझाइव। तो मित्रों, आपणने पहेला ए प्रश्न थाय के ओझाइव एटले शुं। तो हवे मित्रों जोईए, अने एमनी साथे साथे आपणे नोट पण करी लेशुं कारण के एमनी अंदर आलेखनी वात करवानी छे आपणे। तो हवे मित्रों, ए जे ओझाइव एनी डेफिनेशन शुं छे? तो मित्रों, आवृत्ति वितरणनी आलेख्य प्रस्तुति एटले के आपणे जे आलेख दोरवाना छे माहितीनो એમને જ કહે છે ઓજાઈ। તો હવે મિત્રો બીજું એ કે ઓજાઈ છે એ કેટલા પ્રકારના હોઈ શકે અને એ કેવી રીતે દોરવાના હોય? મિત્રો, યામ સમતલની અંદર આપણે એક વસ્તુ સેમ રહેશે, થી વધુનો આલેખ દોરતા હોય કે થી ઓછાનો, એમની અંદર વાય અક્ષ ઉપર હંમેશને માટે ઓનલી ફોર સંચય આવૃત્તિ જ મૂકવાની રહેશે। અને બીજી વસ્તુ કે જો આપણે થી ઓછાનો આવૃત્તિ વક્ર દોરતા હોય એટલે કે ઓજાઈ દોરતા હોય તો એમની એક્સ અક્ષ ઉપર શું રહે મૂકવાનું થશે? ઉર્ધ્વ સીમા। અને જો થી વધુનો આલેખ દોરતા હોય તો એક્સ અક્ષ ઉપર આપણે હંમેશને માટે અધ સીમા મૂકવાની રહેશે। તો હવે મિત્રો બીજી એક અગત્યની વાત એ કે આપણે થી વધુનો આલેખ દોરવો હોય કે થી ઓછાનો, એમની અંદર આવૃત્તિ જે છે આવૃત્તિની જે વર્ગ છે એ હંમેશને માટે સતત હોવી જરૂરી છે। જો અસતત હોય તો એમને આપણે સતતની અંદર પરિવર્તિત કરવાની રહેશે। ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 14.4 છે એમનો મેઇન પ્રશ્ન પહેલો। એમની અંદર આપણને માહિતી આપેલી છે અને આ માહિતીનું આપણે થી ઓછા પ્રકારનો ઓજાઈ દોરવાનો છે। તો ચાલો મિત્રો, બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણને આ દાખલાની અંદર થઈ જશે તો એમની સાથે સાથે આપણે નોટ પણ કરી લેશું। તો હવે મિત્રો, એમની અંદર આપણને માહિતી આપેલી છે કે વેતન કર્મીઓનું આપેલું છે અને કર્મીઓની સંખ્યા આપેલી છે। વેતન કેટલું આપેલું છે? 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200। અને એમની અંદર આનો મતલબ શું થાય છે? તો મિત્રો, એમની અંદર 100 થી 120 રૂપિયા જેનું વેતન હોય એવા કેટલા કર્મીઓ છે? તો કે 12. 120 થી 140 રૂપિયા વેતન હોય એવા કેટલા કર્મીઓ છે? તો કે 14. પછી 140 થી 160 રૂપિયા જેનું વેતન હોય એવા કેટલા કર્મીઓ છે? તો કે 8. 160 થી 180 રૂપિયા વેતન હોય એવા કેટલા? 6. અને 180 થી 200 રૂપિયા જેનું વેતન હોય એવા કર્મીઓની સંખ્યા આપણને 10 આપેલી છે। તેનો મતલબ એમ થયો કે એક વેતન આપેલું છે અને એમની અંદર એમના કર્મીઓની સંખ્યા આપેલી છે। તો હવે મિત્રો, આપણે આ માહિતી ઉપરથી થી ઓછા પ્રકારનો ઓજાઈ દોરવાનો છે। તો મિત્રો, આપણે વાત હમણાં જ કરી કે જ્યારે આપણે થી ઓછાનો ઓજાઈ દોરવો હોય ત્યારે આપણે ઉર્ધ્વ સીમાનો ઉપયોગ કરવાનો થશે, અને થી વધુ પ્રકારનો જ્યારે ઓજાઈ દોરવાનો હોય ત્યારે આપણે અધ સીમાનો ઉપયોગ કરવાનો થશે। તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કઈ રીતે એમનું કોષ્ટક તૈયાર કરવાનું છે। તો મિત્રો, આપણને થી ઓછાનો ઓજાઈ પૂછ્યો છે એટલા માટે એક આપણે વેતનનું કોષ્ટક બનાવશું અને એક આપણે કોલમ કર્મીઓની બનાવશું। 120 થી ઓછું વેતન, એનો મતલબ શું કે 120 થી ઓછું વેતન ધરાવનારા કર્મીઓની સંખ્યા કેટલી છે? 12. પછી 140 થી ઓછું વેતન ધરાવનારા કર્મીઓની સંખ્યા કેટલી છે? આ 14 અને પ્લસ 12, એટલે કે આ બંને જે છે એ બંનેનું આપણી પાસે 140 થી ઓછું વેતન ધરાવતા હોય એટલા કર્મીઓ છે। હવે વાત કરીએ 160 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કર્મીઓની સંખ્યા, તો કેટલી થશે? 8 + 14 + 12. પછી 180 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કર્મીઓની સંખ્યા કેટલી છે? 6, 8, 14 અને 12. એ બધા જે કર્મીઓ છે એમનું વેતન 180 થી ઓછું છે। પછી 200 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કર્મીઓની સંખ્યા, આ બધા જ એમનું વેતન 200 થી ઓછું છે। આમનીમાં આ માહિતીની અંદર આપણને એક પણ એવો કર્મી નથી કે જેમનું વેતન 200 થી વધારે હોય। તો મિત્રો, એના ઉપરથી આપણે એમની સંચય આવૃત્તિ તૈયાર કરવાની છે। તો એનો મતલબ શું થયો? 120 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કેટલા કર્મીઓ છે? 12.
પછી 140 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કર્મીઓ કેટલા છે 14+12 એટલે કેટલા થઈ જશે 26 પછી 160 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કર્મીઓની સંખ્યા કેટલી 8+14+12 એટલે કેટલા થઈ જશે 34 પછી 180 થી ઓછું વેતન ધરાવતા હોય એવા કર્મીઓની સંખ્યા કેટલી તો કે 6+8+14+12 એટલે કેટલા થઈ જશે 40 અને 200 થી ઓછું વેતન ધરાવતા હોય એવા તો કે 10+6+8+14+12 એટલે કે 50 તો મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જ્યારે આપણે થી ઓછાનો ઓજાય દોરવાનો હોય ત્યારે આપણે શું કરવાનું છે x અક્ષ ઉપર આપણે શું કરવાનું એમની ઉર્ધ્વ સીમા લેવાની અને y અક્ષ ઉપર આપણે એમની સંચય આવૃત્તિ લેવાની તો હવે મિત્રો આપણે આ આલેખની અંદર એમને મૂકીશું તો ચાલો હવે આપણે આની અંદર બિંદુઓ તૈયાર કરવાનું છે તો શું તો કે 120 અને 12 પછી આ એનો x યામ થશે અને આ એનો y યામ થશે તો ચાલો મિત્રો આનું એક બિંદુ બનાવીએ તો કે 100 x અક્ષ કેટલો 120 અને y અક્ષ 12 તો મિત્રો x અક્ષ 120 છે અને y અક્ષ કેટલો છે 12 તો મિત્રો 12 ક્યાં આવશે તો કે 10 અને 15 ની આ રીતે વચ્ચે જેમનો x યામ કેટલો છે 120 અને y યામ કેટલો છે 12 તો મિત્રો આ રીતે હું એક પોઈન્ટ બનાવીશ પછી આપણે બીજો બિંદુ બનાવીએ તો કે 140 થી ઓછા અને 26 તો એનો મતલબ એમ કે અહીંયા આપણે 140 લેવાના અને y અક્ષ ઉપર 26 તો 140 25 ની ઉપર થોડું હું લઉં છું એટલે આ રીતે ઓકે આ કેટલા છે 140 અને 26 ઓકે હવે આપણે બીજું બિંદુ બનાવીએ 160 થી ઓછા અને 34 એટલે 160 અને 30 અને 35 થી થોડું ઓછું રહેશે તો આ રીતે આપણે એક બિંદુ અહીંયા મૂકીશું તો એમનો મતલબ કેટલો થશે 160 અને 34 હવે મિત્રો આપણે ચોથું બિંદુ બનાવીએ 180 થી ઓછું અને 40 તો 180 અને 40 તો આ રીતે મિત્રો આપણે એક અહીંયા બિંદુ બનાવવાનું રહેશે પછી આપણે 200 અને 50 તો y અક્ષ ઉપર 200 y અક્ષ ઉપર 50 અને x અક્ષ ઉપર 200 તો આ રીતે મિત્રો આપણે બધા બિંદુઓ તૈયાર કરવાના રહેશે અહીંયા 200 અને y અક્ષ ઉપર 50 અહીંયા કેટલા હતા 180 અને y અક્ષ ઉપર કેટલા છે 40 ઓકે તો હવે મિત્રો આ રીતે આપણી પાસે બધા બિંદુઓ મૂકેલા છે હવે આપણે શું કરવાનું છે મુક્ત રીતે આને આપણે જોઈન્ટ કરી દેવાના છે તો આ રીતે આપણે જોડી દેશું બધા જ બિંદુઓને તો મિત્રો આ રીતે આપણે જે આલેખની અંદર જે પ્રસ્તુત કર્યું છે આ જ માહિતીને કહેવાય ઓજાય તો આ રીતે આપણે સ્વાધ્યાય 14.4 નો પહેલો દાખલો છે એમને સોલ્વ કરવાનો છે